થરાદમાં એકવાર ફરી પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આગામી સમયમાં ઉનાળો દસ્તક દઈ રહ્યો છે અને ઉનાળાની ગરમીમાં આ વિસ્તારમાં પાણીની મોટી તંગી સર્જાતી હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆત પૂર્વે થરાદના પોલીસ ક્વાર્ટર નજીકથી પસાર થતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાના પાણીનો બગાડ થઈ ગયો છે. આ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણ અંગે પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી હોવા છતાં આ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના લીધે આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનો, નંદઘર અને મસ્જિદ નજીક પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લગભગ 5-6 મહિનાથી મીઠા પાણીની પાઇપ જાય છે, બાળમંદિર છે, બાજુ મસ્જિદ છે, તો પાણી ભરાય છે અને પાણી પુરવઠાને 2-3 વાર રેગ્યુલર કરવા છતાં કોઈ ત્યાં સુધી દેતું નથી. તેથી આ પાણી તાત્કાલિક બંધ કરાય.